हेलो विद्यार्थी मित्रों, केम छो? ऑक्टेट लाइव स्कूल में आपनु हार्दिक स्वागत करिए छे। लर्निंग टू लव, लविंग टू लर्न। आज आप मीटर वेजना श्रेणी और समांतरना प्रयोगनी बात करशू। अवरोधना श्रेणी और समांतर जे बीजो प्रेक्टिकल तमे भणी गया मीटर वेजनो, जेमा तमे डाबी भुजा और जमणी भुजाना रीडिंग लेता, एटले के अज्ञात अवरोधक तार हतो ए अज्ञात अवरोधक तारनो तमे अवरोध अने अवरोधकता शोधता। एज परिपथनी अंदर तमारे थोड़ो चेन्ज छे, एटले के अवरोध हवे तमारो एक छे, एटले हवे डाबी भुजा अने जमणी भुजा ने बदले तमारे हवे शुं करवानुं छे, तो के एक ने बदले हवे बे अवरोध छे जेनुं श्रेणी अने समांतर छे, समांतरनो प्रयोग छे। मीटर वीजनो उपयोग करीने अवरोधोना श्रेणी अने समांतरनो प्रयोगनो छे, जेनी अंदर तमारे साधनों फर्स्ट तमारे कयुं हतुं मीटर बीज, त्यारबाद अज्ञात अवरोधक तार, अवरोध पेटी, रियोस्टेट, जॉकी अने सादी कळ अने बेटरी अने जोड़ाण माटेना तार। जे दरेक साधन तमारे क्यां आवी गया था? मीटर बीजमां, जेमां अज्ञात अवरोधक तार हतुं। हवे तमारे केटला लेवा पड़शे? बे अवरोध लेवा पड़शे। बाकी बधा साधनों एज इट इज, परिपथ पण आपणो एक જ સરખો છે, થોડો ઘણો બદલાવ છે કે જેની અંદર તમારે શ્રેણી અને સમાંતરનો પ્રયોગ કરવાનો છે, એટલે કે આ આપણો પરિપથ છે। મીટર બીજની અંદર ફરીવાર જોઈએ કે પરિપથ જોડતી વખતે હંમેશા શરૂઆત ક્યાંથી કરીએ છીએ? બેટરીથી, અને એક બંધ લૂપ તરફ જઈએ છીએ, એટલે કે હવે શરૂઆત બેટરીનો પ્લસ છેડો, બેટરીનો પ્લસ છેડો ક્યાં આવ્યો? તમારો એ બિંદુ તરફ, એટલે કે અહીંયા આ બેટરીનો પ્લસ છેડો તમારો ક્યાં આવ્યો? એ બિંદુમાં। મીટર બ્રિજની અંદર તમારું આ બંને પોઈન્ટ એ બિંદુ જ કહેવામાં આવે છે, એની સામે આ તમારો સી બિંદુ, એટલે કે સી બિંદુમાંથી ક્યાં આવે છે? રિયોસ્ટેટ। સી બિંદુમાંથી ક્યાં આવ્યો? રિયોસ્ટેટ। રિયોસ્ટેટમાંથી કળ, અને કળમાંથી બેટરી, રિયોસ્ટેટમાંથી કળ, કળમાંથી બેટરી, એટલે એક આપણે બંધ લૂપ કર્યું। હવે આપણું બીજું લૂપ, હવે અહીંયા અવરોધ બે લેવાના છે। હવે અહીં તમને અજ્ઞાત અવરોધક તાર જે બોર્ડ આપેલું છે એની અંદર ત્રણ અજ્ઞાત અવરોધક તાર છે। કેટલા તાર છે? ત્રણ। એમાંથી તમારે કોઈ પણ બે તાર લેવાના છે। જનરલી ઘણી વખત શું થશે, તમને બે અજ્ઞાત અવરોધક તાર આપશે, અલગ એક બોર્ડની અંદર એક જ તાર હશે, તો તમારે પરિપથને એવી રીતે ગોઠવો કે દાખલા તરીકે બે બોર્ડ આવેલા છે તો એક બોર્ડ અહીંયા રાખો, શ્રેણી છે તો બીજું બોર્ડ બાજુમાં રાખો। એટલે કે હવે અહીં જોડીએ કે આ અહીંયાથી કોઈ એક અજ્ઞાત અવરોધક તારમાં આપણે દીધો, આ આપણો એક અજ્ઞાત અવરોધક તાર, એનો બીજો છેડો ત્યાંથી અહીંયા બીજા અવરોધક તારમાં, અને એનો બાકીનો બીજો છેડો ક્યાં આવ્યો? અહીંયા, એટલે કે વિદ્યુત પ્રવાહ અહીંથી આવ્યો, આ વાયર મારફતે આ તારમાં પસાર થશે, આ વાયર મારફતે એ બીજા તારમાં ફરજિયાત પસાર થશે અને અહીંયાથી બહાર નીકળશે। એટલે શ્રેણી એટલે ફરજિયાત બંને તારમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવું પડે, એટલે આપણું આ બીજું લૂપ થશે। ત્યારબાદ ત્રીજું લૂપ, બે છેડા ક્યાં આવે છે? અવરોધ પેટીમાં, એટલે કે અહીંયા બે છેડા અવરોધ પેટીમાં, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા। ત્યારબાદ ચોથું લૂપ, બી બિંદુમાંથી ગેલેનોમીટર ને ગેલેનોમીટરમાંથી જોકી, એટલે કે અહીં તમારું બી બિંદુ, આ બી બિંદુ, બી બિંદુમાંથી ગેલેનોમીટર ને ગેલેનોમીટરમાંથી જોકી, એટલે અહીં તમારા ચાર લૂપ થયા। ફરી એકવાર, બેટરીમાંથી એ બિંદુ, સીમાંથી રિયોસ્ટેટ, રિયોસ્ટેટમાંથી કળ ને કળમાંથી બેટરી, બીજું લૂપ, બે છેડા અજ્ઞાત અવરોધક તાર પણ અહીંયા શ્રેણીમાં છે, એટલે અહીંયાથી એક તારમાં બીજા, એક તારના એન્ડમાંથી બીજા તારમાં અને બીજા તારનો એન્ડ પોઝિશન મીટર બ્રિજમાં। ત્યારબાદ બે છેડા અવરોધ પેટીમાં ત્રીજું લૂપ, ચોથું લૂપ, બી બિંદુમાંથી ગેલેનોમીટર અને ગેલેનોમીટરમાંથી જોકીમાં। તો આ રીતે તમારા અહીં ચાર લૂપ છે, પરિપથ શ્રેણીમાં થયું। ત્યારબાદ હવે જોઈએ તો તમારે સમાંતરનું જોવાનું છે। સમાંતર જોડાણ માટે ફક્ત તમારે અહીં
બે અવરોધોને સમાંતરમાં જોડવાના છે. તો સમાંતરમાં જોડવા માટે આપણે શું કરશું, અહીંથી બે છેડા કાઢશું, એ બંને છેડા અહીંયા અજ્ઞાત અવરોધક તારના બંનેમાં દેશું, અને અહીંયાથી બે છેડા, એ બંને છેડા ક્યાં દેશું, બંને અવરોધક તારમાં. એટલે કે અહીંયાથી બબ્બે છેડા, બે છેડા અજ્ઞાત અવરોધક તારમાં દઈએ છીએ. આ રીતે આપણું શું થશે, સમાંતર જોડાણ. ત્યાર પછી જોઈએ રીડિંગ. તો રીડિંગ લેવા માટે અહીં મીટર વેઝમાં જે રીતે રીડિંગ લેતા હતા એ જ રીતે આપણે રીડિંગ લેવાના છે. તો અહીં અવરોધ છે, અવરોધ પેટીમાંથી આપણે કોઈ નિશ્ચિત અવરોધ કાઢીએ છીએ અને એ ફિક્સ કાઢીએ છીએ. તો એ અવરોધ દાખલા તરીકે તમારો અવરોધ છે 10, 15 અને 20. આ અવરોધ તમે બદલાવી શકો, એટલે કે 5, 10, 15 લઈ શકો, 10, 20, 30 પણ લઈ શકો. એ અવરોધ તમારે નક્કી કરવાનો છે કે કેટલો અવરોધ રાખવો છે. હવે પરિપથ સંપૂર્ણપણે જોડ્યા પછી આપણે પરિપથ ચેક કરવાનો છે કે પરિપથમાં આપણે જોડાણ સાચું કર્યું છે કે ખોટું. તો એ ચેક કરવા માટે સૌથી પહેલાં આપણે શું કરીએ, તો કે અહીં બેટરીમાં 2 કે 4 વોલ્ટ આપીએ અને જોકીને એ બિંદુ તરફ રાખીએ. જો પૂર્ણ સ્કેલ નથી થતું તો રિવોસ્ટેટને થોડું આગળ કરો પૂર્ણ સ્કેલ થઈ જાય ત્યાં સુધી. એટલે આપણું અત્યારે એન્ડ પોઝિશન થઈ ગઈ, સી બિંદુ પાસે રાખો. પૂર્ણ સ્કેલ નથી એટલે હજી રિવોસ્ટેટને થોડું આગળ કરો. એટલે હવે આપણું આવર્તન બંને બાજુ દર્શાવે છે. ગેલેનોમીટરમાં આવર્તન બે છેડા ડાળતા કઈ તરફ દર્શાવે છે, બંને બાજુ. એટલે આપણો પરિપથ સાચો. જો તમે બંને છેડે અડાડો છો એ અને સી, તો બંને બાજુ આવતા તમારું જો આવર્તન એક જ બાજુ આવે તો તમારો પરિપથમાં ક્યાંક ભૂલ છે. એટલે આપણે એ ભૂલ શોધવી પડે. એટલે હવે આપણો પરિપથ સાચો છે. તો રીડિંગ આપણું પહેલું કયું છે, તો કે 10 ઓહ્મનું. તો આપણે શું કરીએ, તો કે 10 ઓહ્મનો અવરોધ કાઢ્યો. આપણે શું કરીએ, શ્રેણીમાં છે. હવે તટસ્થ બિંદુ શોધીએ કે અહીં આપણું તટસ્થ બિંદુ કેટલું છે. તો કે તટસ્થ બિંદુ શોધવા માટે જોકીને શરૂઆતથી અહીં તમને 0 મળે છે, એટલે કે 80 સુધી મળે છે. તમારું રીડિંગ આવે છે 77, એટલે કે અહીં 77 અને એનું 100 - L કરો એટલે 23. હવે અહીં અવરોધ કાઢો 15. ફરીવાર રીડિંગ લઈએ તટસ્થ બિંદુ. હવે આપણે અવરોધ કરીએ છીએ 20નો. આપણું ત્રીજું રીડિંગ છે 20 ઓહ્મનું. એ તમારું આવે છે 53. એટલે હવે 100 - L 76, એટલે તમારું રીડિંગ શું આવશે, તો કે અહીંયા 76 તો 24. હવે 53, એટલે કે તમારું રીડિંગ અહીંયા આવ્યું છે 53. તો સામે તમારી 100 - L સ્કેલમાં શું જોવો છો, 47. તો હવે ગણતરી છે, ગણતરી આપેલી છે R × L. એટલે 77 × 10 / 23, તમારો અવરોધ આવ્યો 33.47. 15 × 76 / 24 એટલે 47.5. 20 × 53 / 47 એટલે 22.55.
ત્રણ અવરોધ તમને શેમાં મળ્યા છે? અજ્ઞાત અવરોધ જે છે એ શ્રેણીમાં. ત્રણેયનો આપણે સરેરાશ લઈએ 33.47 પ્લસ 47.5 પ્લસ 22.5 ડિવાઈડ બાય 3, એટલે કે તમારો અવરોધ છે 34.50. તમારો અવરોધ શું છે? 34.50. હવે એ જ રીતે આપણે હવે શું જોડવાનું છે? સમાંતર જોડાણ. તો અહીં પરિપથની અંદર તમારે કેટલો બદલાવ કરવાનો? તો કે અહીં દરેક મીટર બ્રિજમાંથી દરેક બંને બિંદુમાંથી બબ્બે છેડા કાઢવાના. કેટલા છેડા કાઢશું આપણે? બબ્બે છેડા. અને એ બબ્બે છેડા એક એક અવરોધક તારમાં આપણે જોડશું. એટલે કે આપણો તાર કયો છે? તો કે આ બે તાર છે એ બંને તારને આપણે એક જ છેડામાં દીધા. એટલે હવે આપણું કયું થઈ ગયું? સમાંતર જોડાણ. કે સમાંતર જોડાણમાં કઈ રીતે હોય છે? કે બબ્બે છેડા બંને તાર અવરોધક તારમાં દેવાના. એટલે કે અહીંથી બે છેડા એવા, એક આ અવરોધક તારમાં, અહીંયાથી બીજો છેડો આ. એ જ રીતે અહીંથી બે છેડા બંને તારના એન્ડ પોઝિશનમાં. એટલે આ તમારું સમાંતર જોડાણ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહો એ આ બંને વાયર મારફતે ને બે રસ્તા મળે છે, કે બંને તારમાંથી પસાર, કોઈ પણ એક તારમાં પસાર થઈને અહીંથી બહાર નીકળશે. એટલે આ તમારું કયું થઈ ગયું? સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ માટે ફરીવાર આપણો અવરોધ પણ કેટલો છે? એ આપણો ફિક્સ અવરોધ છે. તો ફરીવાર આપણે રીડિંગ લઈએ 10 ઓહ્મનું. તો 10 ઓહ્મનું રીડિંગ લેવા માટે પરિપથ જોડ્યા પછી આપણે ફરીવાર શું કરીએ છીએ? પરિપથને ચેક કરીએ છીએ કે પરિપથ સાચો જોડ્યો છે કે ખોટો. તો આપણે બંને એન્ડ પોઝિશનને ચોકી સાથે રાખીએ, બંને બાજુ આવર્તન દર્શાવે છે, એટલે કે આપણો પરિપથ સાચો. એટલે હવે 10નો અવરોધ કાઢ્યો છે, તો આપણે રીડિંગ લઈએ. અહીં 0 તમારો 29 પર આવે છે. ક્યાં આવે છે? 29 પર. એટલે તમારું રીડિંગ શું આવશે? 29.71. હવે અવરોધ તમે કેટલો કરશો? 15. એટલે આ તમારો શું થઈ ગયો? 15નો અવરોધ. ફરીવાર તટસ્થ બિંદુ મેળવીએ. એટલે કે તમારું તટસ્થ બિંદુ આવ્યું 37. એટલે કે 100 - 63. ફરીવાર અહીંયા રીડિંગ લઈએ છીએ આપણે 20 ઓહ્મનું. કેટલું લઈએ છીએ? 20 ઓહ્મ. ફરીવાર તટસ્થ બિંદુ મેળવીએ. અહીંયા આવે છે 30. તો અહીંયા થઈ જશે 70. ફરીવાર ગણતરી કરીએ, શું થશે? આર ગુણ્યા એલ 290 ડિવાઈડ બાય 71, એટલે 4.08. 37 મલ્ટીપ્લાય 15 ડિવાઈડ બાય 63, 8.80. 30 × 20 ડિવાઈડ બાય 70, 8.57. એટલે કે તમારો સરેરાશ શું આવ્યો? 4 + 8.80 + 8.57, એટલે કે ડિવાઈડ બાય 3, 7.12. અહીં આ તમારો શું મળી ગયો? સમાંતર જોડાણનો અવરોધ. હવે ડેલ્ટા આર એસ, જેની ગણતરી આપણે હમણાં નેક્સ્ટ કરીએ, કે અહીં સૈદ્ધાંતિક અવરોધ. હવે સૈદ્ધાંતિક અવરોધ છે જે તમે બે અજ્ઞાત અવરોધ લ્યો છો, એ બંને અજ્ઞાત અવરોધનું સૈદ્ધાંતિક મૂલ્ય તમને એક્ઝામની અંદર પાછળથી લઈ લેવાનું છે શિક્ષક પાસેથી, એટલે કે એક્ઝામિનર પાસેથી. એટલે કે અહીં તમારો એક અવરોધ છે
पंदर अने बीजो अवरोध छे वीस। एक अवरोध कयो छे पंदर अने बीजो अवरोध छे वीस। એટલે હવે આપણું સૈદ્ધાંતિક અંદાજિત મૂલ્ય શ્રેણી જોડાણ માટે શું મળે છે? પંદર વત્તા વીસ એટલે પાંત્રીસ। કેટલું મળ્યું? પાંત્રીસ। અહીંયા ફરી વાર ગણતરી કરો, આર એસ તમને અહીંયા શું મળ્યો હતો? ચોત્રીસ પોઈન્ટ પચાસ। કેટલો મળ્યો? ચોત્રીસ પોઈન્ટ પચાસ। અથવા તો તમે કોઈ એક મૂલ્ય અહીંયા ગણતરીમાં લ્યો, એટલે કે દસનું તમે લ્યો છો તો સત્યોતેર અને ત્રેવીસ, આપણું રીડિંગ શું આવે? સત્યોતેર અને આર એસ તેત્રીસ પોઈન્ટ પંચોતેર, ડેલ્ટા એલ એટલે પોઈન્ટ વન છેદમાં એલ, એલ એટલે તમારું કેટલું હતું? સત્યોતેર અને ત્રેવીસ। ડેલ્ટા એલ ડેશ એટલે, હવે ગણતરી કરીએ, પોઈન્ટ વન ડિવાઈડ બાય સત્યોતેર એટલે તેત્રીસ પોઈન્ટ પંચોતેર પોઈન્ટ ડબલ ઝીરો ટ્વેલ્વ પ્લસ પોઈન્ટ વન ડિવાઈડ બાય ટ્વેન્ટી થ્રી એટલે પોઈન્ટ ડબલ ઝીરો ફોર થ્રી, પોઈન્ટ ડબલ ઝીરો વન ટુ પ્લસ પોઈન્ટ ડબલ ઝીરો ફોર થ્રી મલ્ટીપ્લાય થર્ટી થ્રી પોઈન્ટ સેવન ફાઈવ એટલે કે પોઈન્ટ વન એટ ફાઈવ સિક્સ। આ તમને શું મળે છે? ડેલ્ટા આર એસ। શું મળે છે? ડેલ્ટા આર એસનું મૂલ્ય। હવે કયું મળ્યું છે? શ્રેણી જોડાણનું। તે જ રીતે આપણે હવે મળશે, અહીં મૂલ્ય લખી લઈએ પોઈન્ટ વન એટ। શું મળ્યું? પોઈન્ટ વન એટ સમાંતર જોડાણ। તો સમાંતર જોડાણ માટે આપણને શું હતું? અવરોધ કેટલા હતા? પંદર અને વીસ। તો સૈદ્ધાંતિક મૂલ્ય શું મળશે? પંદર મલ્ટીપ્લાય વીસ ત્રણસો છેદમાં પાંત્રીસ, એટલે કે તમારું અવરોધનું મૂલ્ય મળે છે આઠ પોઈન્ટ સત્તાવન, બરોબર। તો હવે એ જ રીતે પ્રાયોગિક રીતે આપણે પ્રેક્ટિકલી શું મૂલ્ય મળ્યું હતું? કોઈ એક મૂલ્ય લેવાનું, દાખલા તરીકે આપણે પંદરનું લઈએ તો પંદરમાં થર્ટી સેવન સિક્સટી થ્રી એટ પોઈન્ટ એટ ઝીરો, એટલે આરપી એટ પોઈન્ટ એટ ઝીરો, ડેલ્ટા એલ એટલે પોઈન્ટ વન છેદમાં શું રીડિંગ હતું આપણું? ટ્વેન્ટી થર્ટી સેવન અને સિક્સટી થ્રી, થર્ટી સેવન પોઈન્ટ વન સિક્સટી સેવન। એટલે હવે ગણતરી કરીએ પોઈન્ટ વન ડિવાઈડ બાય થર્ટી સેવન એટલે કે એટ પોઈન્ટ એટ ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ટુ સેવન પ્લસ પોઈન્ટ વન ડિવાઈડ બાય સિક્સટી સેવન એટલે કે પોઈન્ટ ડબલ ઝીરો વન ફોર પ્લસ પોઈન્ટ ડબલ ઝીરો ટુ સેવન મલ્ટીપ્લાય એટ પોઈન્ટ એટ ઝીરો એટલે કે પોઈન્ટ ઝીરો થ્રી સિક્સ ડેલ્ટા આર પી। આપણને શું મળ્યું? સમાંતર જોડાણ માટેનું અવરોધની ત્રુટિ। તો હવે ત્યારબાદ આપણું પરિણામ શું મળે છે? શ્રેણી જોડાણનું આપણે ગણતરી કરી હતી તો એ મૂલ્ય શું મળ્યું આપણને? પાંત્રીસ, અને અહીંયા શું મળ્યું? આઠ। એ જ રીતે અહીંયા કોષ્ટકની અંદર આપણે જોઈએ કે પ્રાયોગિક રીતે આપણને સૈદ્ધાંતિક મૂલ્ય મળ્યું એ જ પ્રાયોગિક રીતે મળે છે કે નહીં, તો આપણે જોઈ લઈએ।
तो हवे आ तमने शू मळ्युं 7.12 34.50 आ बधी गणतरी आपणे त्रुटि दर्शावानी छे। +or -0.18 + or -0.27 something એટલે કે આ આપણું પ્રાયોગિક મૂલ્ય સૈદ્ધાંતિક મૂલ્ય આપણે અજ્ઞાત અવરોધના જે મૂલ્ય લીધું હતું તો એ મૂલ્ય આપણું શું હતું તો કે બે અવરોધ જે હતા એ બંને અવરોધ એક અવરોધ આપણો હતો 15 અને બીજો અવરોધ હતો આપણો 20 તો બંને અવરોધનું શ્રેણીનું મૂલ્ય આપણને સૈદ્ધાંતિક 35 એની નિયર અબાઉટ મળ્યું 34 એનો 1/r શ્રેણી સમાંતરનું સૂત્ર પ્રમાણે 8 તો અહીંયા આપણને શું મળ્યું 7 તો આના ઉપરથી આપણે ચેક કરી શકીએ કે આપણો જવાબ નજીક આવે છે કે દૂર એટલે કે આપણું રીડિંગ સાચું છે કે ખોટું ત્યારબાદ આ પ્રશ્ન આપણને આ રીતે પૂછાઈ શકે છે કે અહીંયા તો આપણે નાનો એવો પ્રેક્ટિકલ છે એટલે શ્રેણી અને સમાંતર જોડાણનું મૂલ્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે મૌખિક પ્રશ્નો કે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણનું સમીકરણ જે તમારે થિયોરિટિકલ સૂત્ર થિયરીમાં આવી ગયું એ થિયોરિટિકલ સૂત્ર તમારે અહીંયા ગણતરી કરીને તમારે પરિણામમાં પણ દર્શાવવાનું આવે છે અને દાખલા તરીકે એક બે અવરોધને બદલે અનંત અવરોધ હોય તો એના સૂત્ર કયું આવે શ્રેણી અને સમાંતરનું એવી જ રીતે અવરોધોના શ્રેણી જોડાણમાં શું સમાન રાખવામાં આવે છે અને સમાંતર જોડાણમાં શું સમાન રાખશું એ આપણે ચેક કરવાનું એ જ રીતે હવે અગત્યની બાબત કે આપણે પરિપથ જોડાણમાં શું કરીએ છીએ તો કે સૌથી પહેલાં કોઈ પણ પરિપથ જોડવા માટે ક્યાંથી કરીએ તો કે બેટરીથી શરૂઆત કરીએ છીએ અને બીજું કે આખો પરિપથ એક બંધ લૂપમાં કરીએ છીએ એટલે કે એક લૂપ પૂર્ણ થયા પછી જ આપણે શું કરીએ છીએ બીજું લૂપ શરૂ કરીએ છીએ હવે શ્રેણી અને સમાંતરના મૂલ્ય આધારે આપણે પરિપથ આપણો ચેક કરીએ છીએ કે પરિપથ અને રીડિંગ બંને ચેક કરીએ છીએ કે આપણું પ્રેક્ટિકલ સાચો છે કે ખોટો કારણ કે સૈદ્ધાંતિક મૂલ્ય તો આપણને ખબર પડી જાય અને એના ઉપરથી આપણું પ્રેક્ટિકલી સરખું આવ્યું કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો મીટર બ્રિજનો ત્રીજો પ્રેક્ટિકલ જેમાં શું હતું શ્રેણી અને સમાંતરનો પ્રયોગ અને ત્યાર પછીનો છે પોટેન્શિયોમીટરનો જેમાં પોટેન્શિયોમીટરની અંદર આપણે બે બેટરીનો ઉપયોગ કરીએ છીએ જે કેમિકલથી આપણે બનાવવામાં છે જે મુખ્ય બેટરી તો આપણી ઓલરેડી હોય જ છે એટલે કે ત્રણ બેટરી બે બેટરીઓનો ગુણોત્તર લઈને આપણે પોટેન્શિયોમીટરનું એટલે કે જે કેમિકલથી બે બેટરી લઈએ છીએ એનો આપણે ઈએમએફ ચેક કરીએ છીએ તો એ પ્રેક્ટિકલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમને આ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ દેખાડશો ઓકે થેન્ક યુ